મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ વદ તેરસથી થી શરૂ થઈને અષાઢ અમાવસ્યાના દિવસે પૂરું થતું વ્રત એ વ્રત જીવ્રત માનું વ્રત તેની કથા સાંભળવાના છીએ વિધિ સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એ વ્રત જીવ્રત માનું વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલાં અષાઢ વદ તેરસથી આ વ્રત લે છે અને અમાસને દિવસે એટલે કે અષાઢ વદી અમાવસ્યાના દિવસે આ વ્રત પૂરું કરે છે એ દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ એવ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરવાનું હોય છે ઉપવાસ કરવાનો હોય છે ફળ ફળાદી લઈ શકાય રાત્રે જાગરણ કરવાનું હોય છે આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કર્યા પછી ઉજવાય છે આ વ્રત પતિના દીર્ઘાયુ માટે સૌભાગ્ય માટે કરવામાં આવે છે આ વ્રતના છેલ્લા દિવસને અમાવસ્યાના દિવસે વ્રત જે થાય છે તેને દિવાસો પણ કહેવાય છે જે દિવસે દિવાળીને આવવાના સો દિવસ બાકી હોય છે તે દિવસને દિવાસો કહેવાય છે આ દિવસે અમાસનો દિવસ હોય છે માટે આ દિવસને અતિ પવિત્ર ગણાય છે આ દિવસે ભક્તો ખીર બનાવીને ઈષ્ટદેવને નૈવેદ્ય ધરે છે અને આ દિવસેથી શુભ કાર્ય જીવનમાં થાય એવી પ્રાર્થના કરાય છે આમ આ એ વ્રત જીવ્રત અને દિવાસાનું વ્રત છે આ વ્રત સૌભાગ્યવતી બહેનો પોતાના ચૂડી ચાંદલો અખંડ રહે એના માટે કરે છે માં એવ્રત અને માં જીવ્રતનું આ મંગલમય વ્રત છે જેને બહેનો ભાવથી પ્રેમથી કરે છે મિત્રો આ હતી વ્રતની વિધિ હવે આપણે સાંભળીએ માં એવ્રત માં જીવ્રત માના વ્રતની કથા બોલો મા એવ્રત જીવ્રત માની જે એક હતા બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતા જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવના હતા બ્રાહ્મણ બ્રાહ્મણી બધી વાતે સુખી હતા પરંતુ એક વાતની ખોટ હતી તેમને શેર માટીની ખોટ સંતાનમાં કંઈ પણ ન હતું આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવ ભગવાન શિવનું તપ કરું તેમની આરાધના કરું ભગવાન શંકર ભોળાનાથ છે તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે આવો વિચાર કરીને તે જંગલ તરફ ચાલી નીકળ્યા તે ચાલતા ચાલતા ઘોર જંગલમાં આવ્યા ત્યાં તેણે એક મહાદેવનું મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવ જાવ કરતું ન હતું તે અવાવરું જ પડ્યું હતું તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારીને બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફસુફ કર્યું પછી ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયા તેણે તરત જ છ દિવસ સુધી ભગવાન શંકરનું કઠોર તપ કર્યું છતાંય ભગવાન શંકર પ્રસન્ન થયા એટલામાં એક પારથી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યું તેણે તો જય ભોલેનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીંકી દીધો તરત જ મહાદેવ પ્રસન્ન થયા અને બોલ્યા માંગ માંગ તને શું આપું ત્યારે પારધીએ કહ્યું હે શંકર ભગવાન મારે તો સાત દીકરા જોઈએ છે શંકર ભગવાને કહ્યું તથાસ્તુ આમ જ થશે પારથી તો વરદાન લઈને ચાલતો થયો આ જોઈને બ્રાહ્મણને તો આશ્ચર્ય થવા માંડ્યું તે વિચારવા લાગ્યા કે હું સતત છ દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાં ભગવાન શંકર પ્રસન્ન નથી થતા અને આ પારધિએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો તરત જ ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા શું ભગવાનના ઘરે પણ આવો ઘોર અન્યાય છે આવું જોઈને બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયા તેણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડીને મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ જેવા શિવલિંગ ઉપર માથું પછાડવા જાય છે કે ત્યાં જ ભગવાન શિવ પ્રગટ થાય છે અને કહે છે હે બ્રાહ્મણ મારા શિવલિંગ ઉપર માથું પછાડીને તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ હું રોજ તમારી સેવા કરું છું છતાં મારા ઘરે પાણું બંધાતું નથી જ્યારે પેલા પારધિએ તો તમારી પાસેથી સાત સાત છોકરાઓનું વરદાન લઈ લીધું ત્યારે ભગવાન બ્રાહ્મણને શાંત કરીને કહે છે જો પેલા છાણનો પોદરો તેમાં કેટલા કીડા ખદબદે છે પારધીને સાત દીકરા તો થશે પણ એવા જ જાણજે જા હું તને એક જ દીકરો આપીશ પણ તું એને પૂરું ભણાવજે ને એ પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં સારું કહીને બ્રાહ્મણ તો પોતાને ઘેર ગયા થોડા દિવસોમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો પૂરા નવ માસે તેને એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીનો તો હરખનો પાર ન રહે દિવસે ને દિવસે દીકરો મોટો થવા લાગ્યો દીકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો તે એકવાર વાંચે અને આખો પાઠ મોઢે થઈ જાય ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો તે બાર વરસનો થયો ગામે ગામેથી એના માગા આવવા લાગ્યા આ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શિવે આપેલી શરત ભૂલી ગયા છોકરાને અભ્યાસ પણ હજી પૂરો થયો ન હતો બ્રાહ્મણે તો સારી દીકરી જોઈને દીકરાનું શક પણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને તેના લગ્ન પણ લીધા તેણે સગા સંબંધીઓને તેડાવીને જાન જોડી ઉપડિયા વેવાઈને ઘેર ખૂબ જ હરકભેર દીકરાના લગ્ન પતાવી દીધા ત્રણ દિવસ પછી કન્યાને લઈને જાન પાછી ફરી રસ્તામાં પવનનું ભારે તોફાન થયું આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીના ગડગડાટ થવા લાગ્યા જોત જોતામાં તો મુસળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું અને તે એક ભયંકર ચીઝ પાડીને ધરતી ઉપર ઢળી પડ્યો વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં એક મોટો કાળો તરો નાગ સડસડાટ દૂર જતો દેખાયો થોડી વારમાં તો વરરાજાનું આંખું શરીર લીલુંછમ થઈ ગયું આંખો ફાટી ગઈ મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું જાનૈયાઓમાં તો શરૂ થઈ ગઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવીને તેમને માંડ માંડ શાંત રાખ્યા અંધારામાં વધુ વાર રોકાવાનું જોખમ હતું સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહીને બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરીને રડતા રડતા ચાલતા થયા પરંતુ તે દીકરાની વહુ તેમની સાથે ગઈ નહીં તે તો પોતાના પતિના પાસે બેસી રહી બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ તે તો પતિના માથાને પોતાના ખોડામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના સૌને ખંભા ઉપર ઉપાડીને પડતી આખડતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવનું દેરું જોયું તે તો સબને લઈને દેરામાં ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી મધરાત થતાં એવ્રતમાં આવ્યા જુએ છે તો દેરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી એટલે એવ્રતમાં બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે આ સાંભળીને વહુ તો બિચારી ધ્રુજવા લાગી ધ્રુજતા ધ્રુજતા તેણે બારણું ઉઘાડ્યું એવરતમાએ વહુને જોતા જ પૂછ્યું કોણ છે તું ત્યારે વહુ બોલી મા હું ભૂત નથી હું પ્રેત નથી હું તો એક દુખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપને શરણે આવી છું પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાફ કરડ્યો માતાજી મારા પતિને જીવતો કરો એવ્રતમાં બોલ્યા જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું ત્યારે વહુ બોલી હા માં તમે જે કહેશો તે કરીશ એમ કહેતા જ સબ એક પડખું ભર્યું થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા તેમણે પણ દેરાના બાણા બંધ જોયા તે બોલ્યા મારા દેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે ત્યારે વહુએ બારણું ઉઘાડ્યું જીવરતમાંએ વહુને જોતા જ પૂછ્યું કોણ છે તું ત્યારે વહુએ કહ્યું મા હું ભૂત નથી પ્રેત નથી હું તો એક દુખિયારી સ્ત્રી છું મારા પતિના સૌની રખેવાળી કરું છું મા મારા પતિને રસ્તામાં સાપ કરોડ્યો છે આપ તેને સજીવન કરો ત્યારે જીવ્રતમાં બોલ્યા તારા પતિને સજીવન કરું પણ તું મારું કહ્યું કરીશ ત્યારે વહુએ કહ્યું હા મા આમ કહેતા જ સવે બીજું પડખું ફેરવ્યું થોડી વારમાં જયામાં આવ્યા તેમણે પણ દેરાના બંધ બારણા જોઈને વહુને આમ જ કહ્યું ત્યારે વહુએ પણ તેમને હા કહી માં હું તમારું કહ્યું કરીશ ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો છેલ્લે પહોરે વિજયામા આવ્યા તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલી છાંટી ત્યાં તો વરરાજા આળસ મળીને ઊભા થયા પોતાના પતિને સજીવન થયેલો જોઈને વહુ તો હરકઘેલી બની ગઈ ત્યારે વરે કહ્યું આપણે બંને અહીં ક્યાંથી આવ્યા બીજા જાનૈયાઓ ક્યાં ગયા છે એટલે વહુએ માંડીને બધી વાત કહી ત્યારે વરે કહ્યું મને તો ખૂબ જ ભૂખ અને તરસ લાગી છે વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી પછી બંને જણાએ ફળ ખાઈ ધરાઈને પાણી પીધું વર વહુ મંદિરમાં પગે લાગીને બહાર ઓટલે આવીને બેઠા અને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચરવા નીકળ્યા એટલે વહુ અને વરને વાતો કરતા જોયા અચરજ પામ્યા તેમણે તો થયું કે અરે આ વરના મા બાપ તો ગામમાં રોકકડ કરે છે અને અહીં તો બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે ગોવાળો તો તરત જ ગાયો ભેંસોને છોડીને ગામમાં પહોંચી ગયા અને બ્રાહ્મણ બ્રાહ્મણીની પાસે જઈને કહેવા લાગ્યા રડવાનું બંધ કરો તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલે બેસીને વાતો કરે છે ગોવાળોની વાત સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા બધાને આ વાત ખોટી લાગી કારણ કે રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાના સૌને જંગલમાં છોડીને આવ્યા હતા બધાએ આ વાતની ખાતરી કરવા છાના માના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલા જાણીને રાજી રાજી થઈ ગયા પછી તો તેઓએ જાન જોડીને વરકન્યાના સામૈયા કર્યા પોતાના દીકરા વહુને સજીવન જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તેને વળગી પડ્યા દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા પછી બધા ઘરે આવ્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદથી દિવસ પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો મધરાત થઈ કે વ્રતમાં આવ્યા તેઓ બોલ્યા વહુ મને આપેલું વચન યાદ છે કે નહીં ત્યારે વહુ બોલી હા માતાજી અને મા બોલ્યા તો લાવ તારો દીકરો મને આપી દે બહુએ તો દીકરાને બાળોતિયામાં ત્યામાં વીટીને એવ્રતમાંને આપી દીધો માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે સાસુ બોલી અલી બહુ છોકરો ક્યાં ગયો ત્યારે વહુ બોલી મને ખબર નથી ત્યારે સાસુ માને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેતી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી એ કોઈ જાદુ ટોણા જાણતી હશે અને આ કામ પણ વહુનું જોવું જોઈએ છોકરો ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો થોડા સમયમાં તો એ વાત ભૂલાઈ ગઈ વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો તે વખતે જીવ્રતમાં આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે નક્કી મારી વહુ કોઈ ચૂડેલ છે તે જ આ છોકરાને ખાઈ ગઈ છે ત્રીજી વાર વહુને દીકરાનો ફરી જન્મ થયો આ વખતે સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા હતા મધરાત તેમણે પણ સાસુમાને દીધા અને પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા સવાર થતા સાસુમાની આંખ ઉઘડી તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા અને પોતાની વહુને ચાર પાંચ ધીબ્બા પણ માર્યા છતાં વહુ કાંઈ ન બોલી તે ચૂપ જ રહી ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો માએ તરત જ આ વાત રાજાને ખબર આપી રાજા ખુલ્લી તલવાર લઈને આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા મધરાત થતાં વિજયામાં આવ્યા દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધા અને બાળકને લઈને અદૃશ્ય થઈ ગયા બહુએ તો બિચારીએ શરત પ્રમાણે માતાજીને દીકરા આપી દીધા સવાર થતાં રાજાએ ઊઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે રાજા પણ અચંભામાં મુકાઈ ગયા સાસુમાં તો માથું ને પેટ બેય કૂટવા માંડ્યા અને વહુને કહેવા લાગ્યા તું તો મારા ચાર ચાર દીકરાને ખાઈ ગઈ તોય ધરાતી નથી આમ કહેતા કહેતા તે તો વહુને મારવા પણ લાગ્યા પણ વહુ બિચારી શું બોલે તે તો મૂંગી જ રહી હવે દિવસે દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો તે વહુને હવે એક નોકરાણીની માફક રાખવા લાગ્યા વહુ પણ મૂંગી રહીને બધું સહન કરતી હતી સમય જતાં વહુને પાંચમી વાર ગર્ભ રહ્યો આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં સવાર થતાં જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે બહુએ કહ્યું બા મારે ગોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે સાસુ તો રાતી દીકરીને જીવતી રાખી શું કરું ચાર ચાર દીકરા તો ખાઈ ગઈ હવે તને ફાવે તેમ કર મને કાંઈ પૂછીશ નહીં વહુ તો સવારે નાય ધોઈને દેરામાં ગઈ તેણે ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને બોલી હે એવરતમા હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામાં માં ચારેય બહેનો મારે ઘેરે ગોરાણી થઈને જમવા પધારજો પછી વહુ ઘરે આવીને જલ્દી જલ્દી રસોઈ કરવા બેસી ગઈ તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા શાંત થતાં જ ચારેય માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી દીકરી રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે ત્યારે દીકરી બોલી સૌને બબે ભાઈ મારે તો એકય ભાઈ નહીં ત્યારે માતાજી બોલ્યા અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા આમ કહીને ચારેય માતાજીએ એક એક ભાઈ બહેનને પાછો આપ્યો સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ પણ આપીને ચારેય માતાજી અદ્રશ્ય થઈ ગયા સાસુ તો આ બધું જોઈને અચરજ પામ્યા તે તો પોતાની વહુને ડાકણ માનતા હતા પણ આ બધું કામ તો માતાજીનું હતું સાસુમાએ તો વહુની માફી માંગી વહુએ તે રાતે જંગલમાં બનેલી સર્વ બીના કહી સંભળાવી તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે જ ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો પણ માતાજીની કૃપાથી જ તેને ચાર ચાર દીકરા પાછા મળ્યા છે સાસુમાં તો ચારે દીકરા પોતાની કાંખમાં લઈને રાજી રાજી થઈ ગયા થોડી વારમાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ બધા તે દીકરાને જોવા ડોસીમાના ઘરે ઉમટી પડ્યા તેઓ તો બધા વહુના વખાણ કરતા થાકતા ન હતા હે એવ્રત હે જીવ્રતમાં હે જયામાં હે વિજયામાં તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા તેવા આ તમારું વ્રત કરનારને આ કથા કહેનારને આ કથા સાંભળનાર સૌને ફળજો બોલો મા એવ્રત જીવ્રત માની જય મા જયા માં વિજયા માની જય તો મિત્રો આપણે સાંભળી એવ્રત જીવ્રત માની કથા વાર્તા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હંમેશા કોઈ પણ વ્રત આપણે કરીએ ત્યારે વ્રતના પૂજન પછી માતાજીની આરતી અવશ્ય થાય છે હવે આપણે સાંભળશું વ્રત જીવ્રત માની આરતી બોલો મા એવ્રત મા જીવ્રત માની જય એ વ્રત જીવ્રત માની આરતી જયા વિજયા માની સેવા મા જયા વિજયા માની સેવા

ओम जय ए व्रत जीव्रत मा दीडो जीव्रतमा नो दल दर ने हरनारो मा दल दर ने हरनारो धन्य धरा धन सम्पत् धन्य धरा धन सम्पत्ो उरो भव पार ओम जय एव व्रत जीव्रत मा ત્રીજો દીવડો માત જયાનો દયા કૃપા કરનારા મા દયા કૃપા કરનારા વંશ વેલો વધે હંમેશા વંશ વેલો વધે હમેશા દેખોડો ખૂંદનાર ઓમ જય એવ્રત જીવ્રત માં चोथो दिवडो विजया मानो शक्ति ना दे नारा मां ना दे नारा धूड चाटता थाई दुश्मनो धूड चाटता थाई दुश्मनो संकट ना हर नारा ओम जय एव्रत जीव्रत मां पांचमो दिवो सक्ति केरो हो करुणानि धारा मा हो करुणानि धारा वन्दन तमने मात भवानी वन्दन तमने मात भवानी भक्तिना देनारा मा ए व्रत जीव्रत मा, मा जया विजया मा बोलो मा ए व्रत जय જયા વિજયા માની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ